हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। आज आपने इंस्टंट मेंदू वड़ा बनावानी रेसिपी जोवाना छे, जेमा तमारे दाळ पलाळवानी के पीसवानी पण जरूर नथी। खूब ज टेस्टी अने क्रिस्पी एवा मेंदू वड़ा बनावानी रेसिपी जोई लईए। सौथी पहला एक बाउल में एक कप सोजी लई लो, तेमां एक कप दही नाखी अने बराबर मिक्स करी लो। અહીં તમે અડધો કપ દહીં અને બીજું જરૂર મુજબ પાણી પણ લઈ શકો છો, પણ દહીંથી ટેસ્ટ વધારે સરસ આવશે। બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે। પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો સૂજી એકદમ સરસ પલળી ગયો છે। બે ચમચી જેટલું પાણી નાખી અને મિક્સ કરી લો। બેટર આપણે બિલકુલ ઢીલું નથી કરવાનું, જેથી પાણી વધારે ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો। હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું સમારેલું લીલું મરચું, એક ચમચી ખમણેલું આદું, થોડી ઝીણી સમારેલી કોથમીર, એક ચમચી જીરું, એક ચમચી મીઠું, આટલી વસ્તુ નાખી અને બરાબર મિક્સ કરી લો। જો તમને એવું લાગે કે બેટર ઢીલું થઈ ગયું છે તો થોડો સૂજી અથવા તો ચોખાનો લોટ નાખી અને મિક્સ કરી લેવું। જો બેટર ઢીલું હશે તો મેંદુવડાનો બરાબર શેપ નહીં બને। મિક્સ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી ખાવાનો સોડા નાખી, ઉપર થોડું પાણી નાખી અને બરાબર હલાવી લો। બેટર આપણું બરાબર છે, આટલું થીક હોવું જોઈએ। હવે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે। આ રીતે થોડું બેટર નાખી અને ચેક કરી લો। તેલ આપણું રેડી છે, ગેસને ધીમો કરી દેવાનો છે। હવે સહેજ પાણીવાળો હાથ કરી હથેળીમાં થોડું બેટર લઈ લો, આ રીતે બરાબર શેપ આપી અને વચ્ચે હોલ કરી દેવાનું છે। એકદમ સરસ વડું તૈયાર છે। હવે એકદમ ધીમે રહી અને તેલમાં મૂકી દો। તેલ ગરમ છે, હાથ દાજીને તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। વડું નાખ્યા પછી તેને એકદમ નથી ફેરવી લેવાનું, થોડી વાર તળાવવા દેવાનું છે અને ત્યાર પછી ધીમે રહીને ફેરવી દેવું। વડાને મીડિયમ ગેસ ઉપર લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે। આ રીતે લાઇટ બ્રાઉન કલરના થઈ જાય એટલે તેલ નિતારી લઈ અને બહાર નીકાળી લો। આવી રીતે એક પછી એક વડા તળતા જવાના છે, તમારી કડાઈની સાઈઝ પ્રમાણે વડા લેવા। તમે જોઈ શકો છો વડા એકદમ સરસ ફૂલી રહ્યા છે। મેંદુ વડાનો શેપ આપવા માટે તમે હાથના બદલે કોઈ મોટી વાટકીની પાછળની ભાગમાં પાણી લગાવી અને શેપ આપી શકો છો, અથવા તો તેના બદલે મોટો ચમચો હોય તો તેની પાછળની સાઈડ પાણી લગાવી અને મેંદુવડાનો શેપ આપી શકાય। બીજા વડા પણ સરસ લાઇટ બ્રાઉન કલરના થઈ અને તળાઈ ગયા છે। ફાસ્ટ ગેસ ઉપર બિલકુલ ન તળવા વડા, નહીં તો અંદરથી કાચા રહેશે અને બહારનું જે લેયર છે તે બળી જશે। આપણા બધા જ વડા બનીને રેડી છે, તમે જોઈ શકો છો બહારથી એકદમ સરસ ક્રિસ્પી લેયર થયું છે, અંદરથી પણ જાળીદાર અને સોફ્ટ બન્યા છે। ગરમ ગરમ આ મેંદુ વડાને કોઈ પણ દાળ, સાંભાર કે તમારી પસંદની કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકાય। ઓછા સમયમાં ઓછી સામગ્રીથી બનતા આ ઇન્સ્ટન્ટ મેંદુ વડા જરૂરથી બનાવો। આ વડા તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કે સાંજે ચા સાથે પણ નાસ્તામાં લઈ શકો છો, તો ચોક્કસથી ટ્રાય કરો અને કમેન્ટ્સમાં પણ જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી।
તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે પણ આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. તેમજ આવી નવી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.